વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 6માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ આજે અનોખો ચૂંટણી પ્રચાર કરી આકરા શબ્દોના તંત્ર સામે પ્રહારો કર્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરામાં તમામ પક્ષના ઉમેદવારોએ મતદારોને પોતાના તરફ આકર્ષવા માટે કમર કસી દીધી છે। વડોદરામાં ચૂંટણીનો માહોલ છવાઈ ગયો છે જ્યારે આજે વોર્ડ નંબર 6ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અનિલભાઈ બુધવાણી, પૂર્વીબેન પરમાર, હુસેનભાઈ મુલતાણી અને અમીનાબેન શેખે પોતાના મત વિસ્તારમાં ફેરણી કરી હતી। જ્યારે અનિલભાઈ બુધવાણી સાથે સાથી ઉમેદવાર પૂર્વીબેન પરમાર સહિત કાર્યકર્તાઓએ વારસિયા આરટીઓ જૂના આરટીઓ પાસે ચાલી રહેલી કામગીરીના સ્થળે ભાજપા સરકાર સામે આક્રમક મૂળમાં આવી તીખા શબ્દોના પ્રહારો કરી આ ચૂંટણીમાં પરિવર્તન લાવવા મતદારોને અપીલ કરી હતી। આજ રોજ વોર્ડ નંબર 6 વારસિયા વિસ્તારના મુખ્ય માર્ગો ઉપર અમે વેપારીઓને મળ્યા અને લોકસંપર્ક કરવા નીકળ્યા ત્યારે જાણવા મળ્યું, આ મુદ્દો લગભગ 1.5 મહિના પહેલા પણ મેં ઉઠાવ્યો હતો, દશેરાના દિવસથી અહીંયા ખોદકામ કરેલું છે, વેપારીઓ બિલકુલ નારાજ છે, એમના વેપાર ઉદ્યોગોને ઘણું અસર પડી છે, આર્થિક મંદીથી લોકો જૂજી રહ્યા છે, લોકડાઉન કોરોના નોટબંધીથી અને દશેરાથી આજે ખોદકામ કરેલું છે, આખી મુખ્ય સડક એ લોકોએ ખોદી નાખી છે, 4 મહિનાથી 4 પાઇપો નાખવામાં નથી આવી। આ એક મોટા મોટો પ્રશ્ન છે કે આ મત ધીમી ગતિએ કામ શું કામ થાય છે, જો તમે પૂર્ણાહુતિ ના કરી શકતા હો તો ખાતમુહૂર્તો શું કામ કરો છો, આમાં અહીંયા તમને તો કશી તકલીફ નથી પડતી પણ અહીંયા જે નાના નાના વેપારીઓ છે એમને વેપાર ઉદ્યોગ પર કેટલી મોટી અસર પડી છે એ કદાચ એસી રૂમમાં બેઠેલા નેતાઓના નજરે નથી પડતી। એ લોકોની તો બસ એમ જ છે કે જનતા અમને ભરી ભરીને અમારા પર વિશ્વાસ મૂકીને વોટ આપ્યો છે અને વોટનો એ લોકો લાભ લેવામાંથી ઊંચા નથી આવતા, બસ મોટી મોટી વાતો કરે છે, વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી છે પણ વિકાસ ગાયબ નહીં ગાંડો નહીં પણ હવે તો પ્રજા ગાંડી થઈ ગઈ છે। 4-4 મહિનાથી વેપારીઓ વેપાર નથી કરી શકતા, કોઈની ભાડાની દુકાન છે, કોઈની નાની નાની રોજગારની દુકાન છે, એ હવે ઘર કેવી રીતે રોજગાર પૂરું કરશે એ મોટા મોટો પ્રશ્ન છે। આટલું જ નહીં, વારસિયા અને આસપાસ વોર્ડ નંબર 6ના વિસ્તારોમાં અમે જ્યાં પણ ગયા છે ત્યાં ક્યાંક ને ક્યાંક મોટી મોટી સમસ્યાઓનું નિરાકરણ તો છોડો પણ નાની નાની સમસ્યાઓનું પણ નિરાકરણ અત્યાર સુધી કરવામાં નથી આવ્યું। મારા નજીકમાં સત્યમ એપાર્ટમેન્ટ સોની એપાર્ટમેન્ટની પાસે છેલ્લા 8 દિવસથી પીવાનું પાણી લીકેજ થઈ રહ્યું છે અને પાણી રસ્તા ઉપર ગોઠવાઈ ગયું છે, જેના લીધે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે। જળને સાચવવાની મોટી મોટી કહો છો કે જળ બચાવો જીવન બચાવો પણ આવું જળ વેડફાય છે તેના માટે કોણ જવાબદાર, આ પણ એક પ્રશ્ન છે। હું દરેક નાગરિકોને એમ કહીશ કે તમે વિશ્વાસ મૂકીને જે જનતા ઉપર જે સરકારો ઉપર તમે વોટ આપ્યા છે અને એ વિશ્વાસ તમને ખાલી વાયદાનો વચનો જ મળ્યા છે, આ વખતે બદલાવ ખૂબ અને ખૂબ જ જરૂરી છે, પરિવર્તન કરશો, પરિવર્તન સંસારનો પ્રથમ નિયમ છે, આ વખતે બદલાવ લાવો। દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જેવી રીતે સરસ કામો કર્યા એવા કામો અહીંયા પણ છે, એ કલ્પના નથી પણ અહીંયા માત્ર કલ્પનાના વાયદાઓ કરવામાં આવે છે। મોટી મોટી વાતો કરવાવાળા નેતાઓ ક્યારે જાગશે નથી, તમારે એમના બધાને એમ જ છે કે પ્રજા અમારી સાથે છે એટલે અમે જે પણ કાયદા ઘડીશું એ લોકોનું પાલન કરશે। કોરોના જનતા માટે છે, સામાન્ય માણસો માટે છે પણ નેતાઓ માટે નથી। આજે અમારા મુખ્યમંત્રી સીએમ રૂપાણી ક્વોરન્ટાઇન થયા છે પણ એમની સાથે મંચ પર બેઠેલા લોકો નેતાઓ અત્યારે ક્વોરન્ટાઇન નથી થતા, કેમ કે એમને કોરોના નથી નડતું, એમને માસ્ક ના પહેરો તો ચાલે કોરોના એમને નહીં વળગે પણ સામાન્ય જનતા માટે કોરોના નાડે છે। 1000-1000 રૂપિયા લઈને સામાન્ય માણસો પાસેથી તમે 1000-1000 રૂપિયા ઉઘરાયા છે, રોજગાર એ લોકો પાસે નતા, 4 મહિનાથી લોકડાઉનમાં ઘરે બેઠા હતા અને એમની પાસે તમે 1000-1000 રૂપિયા લીધા, અત્યારે મંચ પર ઘણા લોકો અને જાહેર સભાઓમાં ઘણા લોકો માસ્ક વિના હતા, તેમની પાસે કેમ ઉઘરાણી ના કરી, આ પણ એક પ્રશ્ન છે। મસ્ત મોટી વાતો કરવાનું હવે છોડો, જનતા હવે તમે જાગૃત થાઓ અને હું એક જ અપીલ કરું છું કે ઉત્તરાયણમાં તહેવારોમાં તમે ડીજે કે લાઉડસ્પીકર વગાડી નથી શકતા, એમાં કોરોના ઇફેક્ટ આવે છે પણ જાહેર સભાઓ વિજય રૂપાણી સાહેબ આવે તો જાહેર સભાઓ કરો તો તેમાં ડીજે પણ ચાલે અને રાસલીલા પણ થાય, આ કેવો ન્યાય અને આ કેવા કાયદા, હવે જાગો જાગૃત નાગરિકો અને પરિવર્તન લાવો બદલાવ લાવો।